केन्द्र सरकारे 15 जून थी सोनानी ज्वेलरी पर गोल्ड हॉलमार्किंग फरजियात कर्युं छे। तमाम ज्वेलर्स माटे ते अनिवार्य छे के तेओ फक्त BIS प्रमाणित घरेणा ज वेचे। સુરતમાં 2500 જ્વેલર્સો સામે હોલમાર્કિંગ કરતી માત્ર 8 સંસ્થા છે, જેથી જ્વેલર્સને મુશ્કેલીમાં વધારો થશે। સરકાર દ્વારા 14, 18 અને 22 કેરેટ માટે આ નિયમ બનાવ્યા છે, પરંતુ સુરતના જ્વેલર્સ પાસે અંદાજે 6 ટન સોનાના દાગીના 12, 16 અને 20 કેરેટમાંથી બનાવેલા પડ્યા છે। હવે જ્વેલર્સોએ આ ઓલરેડી બની ગયેલા દાગીના ફરી તૈયાર કરવા પડશે, જેના કારણે સુરતના જ્વેલર્સને અંદાજે 40 કરોડનું નુકસાન થશે। હોલમાર્કિંગ લાગુ થયા બાદ ઘર કે લોકરમાં પડેલા જૂના ઘરેણાનું શું થશે તે એક પ્રશ્ન છે। તમે કોઈ પણ હોલમાર્કિંગ સેન્ટર પર અથવા ઘરેણા વેચનારને ત્યાં જઈ જૂના ઘરેણાનું હોલમાર્કિંગ કરાવી શકો છો। જૂના ઘરેણાનું મૂલ્ય વધારે રહેશે। બીજું કે હોલમાર્કિંગનો આ નિયમ સોનાના દાગીના વેચનાર જ્વેલર્સ માટે લાગુ કરાયો છે। ગ્રાહક હોલમાર્ક વગર પણ વેચી શકે છે। હોલમાર્કિંગનો નિયમ લાગુ થયા બાદ ફક્ત 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટની જ્વેલરી વેચાશે। હોલમાર્કિંગમાં BIS ની મહોર, કેરેટની જાણકારી હશે, જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે। BIS હોલમાર્કિંગ સિસ્ટમને ઇન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ ગ્રાહકોને 22, 18 અને 14 કેરેટ સિવાયની જ્વેલરી ખરીદવી હશે તો તેઓ હવે ખરીદી શકશે નહીં। ગવર્મેન્ટનું આ પગલું ખૂબ જ આવકારદાયક છે। અમે બધા જ્વેલર્સોને ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ। ગવર્મેન્ટના પગલાંથી જે કસ્ટમરને જે સોનું જે મળે છે, હવે એકદમ શુદ્ધ સોનું મળશે। કોઈ પણ જ્વેલરી શોરૂમમાંથી ખરીદી કરે છે, ઘરના કોઈ પણ જ્વેલરી શોરૂમમાંથી ખરીદી કરશે, બધી જગ્યાએ હોલમાર્ક થયેલી જ્વેલરી મળશે। એટલે જે ગવર્મેન્ટ જે કસ્ટમર લેવા માટે માગે છે એ જ સોનું એમના હાથમાં આવશે એવું થવાનું છે। એટલે આ ખૂબ જ સારી વાત છે। જે જ્વેલર્સથી ભૂલથી ઘણા દાગીના બનેલા છે, આ જ્વેલર્સ સ્ટોક માટે, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ સંસ્કૃતિ અલગ અલગ પ્રકારના દાગીના પહેરે છે, અલગ અલગ કેરેટના દાગીના પહેરે છે। એટલે જે જ્વેલર્સ પાસે પોતાને જે સંસ્કૃતિ મુજબનું જે કાર્ય ચાલતું હોય કે કોઈને એક કાસ્ટ જે છે એ જે કાસ્ટ સોનું પહેરે છે એ પ્રમાણે દાગીના બનાવ્યા હોય, તો ગવર્મેન્ટને અમે એક માગણી મૂકેલી જ છે કે જે અમુક જે એમની જોગવાઈમાં જે કેરેટના દાગીના નથી આવતા એમની પણ હોલમાર્કિંગ સેન્ટર હોલમાર્ક કરી આપે, અને એ દાગીના એ હોલમાર્કિંગ સેન્ટરના ધારાધોરણ મુજબ વેચાય અમે જ્વેલરી શોરૂમમાંથી, તો જે અમને જે લોસ લાગવાનો છે એ લોસનું પ્રમાણ ઘણું ઓછું થાય।